नमस्कार विद्यार्थी मित्रों, आज आपने गुजराती ग्रामर में प्रेरक रचना का अभ्यास करीशु। सौथी पहला विद्यार्थी मित्रों, आपने प्रश्न थाय के प्रेरक रचना कोने कहेवाय। प्रेरक रचना नो अर्थ आपने समझिए तो कोई पण वाक्यना क्रियापद में ज्यारे क्रिया करवा माटे प्रेरवानो अर्थ व्यक्त थतो होय तो एवी वाक्य रचना ने प्रेरक वाक्य रचना कहेवामां आवे छे। विद्यार्थी मित्रों, कोई पण प्रकारनो वाक्य होय ए वाक्यना क्रियापद नी अंदर ज्यारे के प्रेरवानो अर्थ व्यक्त થયેલો હોય તો એવી વાક્ય રચનાને પ્રેરક વાક્ય રચના કહેવામાં આવે છે। ઉદાહરણના માધ્યમથી એને સમજવા માટેનો પ્રયત્ન કરીએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સાદી વાક્ય રચના આપવામાં આવેલી છે કે મેં તને પુસ્તક આપ્યું। હવે આ વાક્યની અંદર એ મેં કર્તા પદ છે, એ પુસ્તક આપવા માટેની ક્રિયા કરે છે। મેં તને પુસ્તક આપ્યું। હવે આ જ વાક્યને આપણે પ્રેરક વાક્ય રચનામાં એ ફેરો હોય તો કેવી રીતે ફેરવી શકાય તો કે મેં તેને પુસ્તક અપાવ્યું। હવે આપ્યુંને બદલે શું થઈ ગયું? અપાવ્યું। વિદ્યાર્થી મિત્રો, પ્રેરક વાક્ય રચના બનાવવા માટે મૂળ કર્તાને એ પ્રેરક કે પ્રેરિત કર્તા એ બનાવીને પણ તમે પ્રેરક વાક્ય રચના બનાવી શકો, અથવા તો એ તમે અન્ય પ્રેરક કે પ્રેરિત કર્તા ઉમેરીને પણ કરી શકો છો। કેટલાક ઉદાહરણોના માધ્યમથી આપણે એને સમજવા માટેનો એ વિશેષ પ્રયાસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ સાદી વાક્ય રચનાના સાત ઉદાહરણો આપવામાં આવેલા છે। અહીંયા બાજુમાં પ્રેરક વાક્ય રચના, આ જ સાદી વાક્ય રચનાના પ્રેરક ઉદાહરણો એ રૂપાંતરિત કરેલા દર્શાવવામાં આવેલા છે। આ ઉદાહરણોના માધ્યમથી આપણે પ્રેરક રચના એ કેવી રીતે બનાવાય એનો અભ્યાસ કરીએ। આપણે એ દસમા ધોરણની અંદર સાદી વાક્ય રચનામાંથી પ્રેરક વાક્ય રચનામાં રૂપાંતર કરવા માટેનું પૂછાય છે, અથવા તો પ્રેરક વાક્ય રચના જે શોધવા માટેનું પણ આપણને એ પૂછાય છે। એટલે કેટલાક ઉદાહરણોના માધ્યમથી એનો અભ્યાસ કરીએ તો અહીંયા પહેલું ઉદાહરણ આપવામાં આવેલું છે કે હું વાર્તા વાંચું છું। હવે આ વાક્યની અંદર હું કરતા પદ છે એ વાર્તા વાંચવા માટેની ક્રિયા કરે છે। હું વાર્તા વાંચું છું। હવે એક વાક્યનું પ્રેરક વાક્ય રચના બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય તો કે હું વાર્તા વંચાવું છું। જો અહીંયા આપણે એ પ્રેરિત કરતા ઉમેર્યો નથી, પણ મૂળ કરતા પદને એટલે કે હુંને એ પ્રેરિત કરતા બનાવીને એ પ્રેરક વાક્ય રચના બનાવેલી છે। હું વાર્તા વાંચું છું તો હું વાર્તા વંચાવું છું। વાક્યની અંદર આપણે જોયું તો પહેલા વાક્યની અંદર આપણે જોયું કે ભાઈ હું વાર્તા વાંચું છું તો હું કરતા પદ જે વાર્તા વાંચવા માટેની ક્રિયા કરતો, પણ પ્રેરક વાક્ય રચનામાં શું કહ્યું કે હું વાર્તા વંચાવું છું તો તે વાર્તા વાંચતો નથી પણ વંચાવે છે, બરાબર એ પ્રેરક વાક્ય રચના થઈ। બીજું ઉદાહરણ આપણે જોઈએ તો હું કેરમ રમું છું, હું કેરમ રમું છું તો આ વાક્યની અંદર હું કરતા પદ છે એ કેરમ રમવા માટેની ક્રિયા કરે છે। હવે આ વાક્યને આપણે પ્રેરક વાક્ય રચના બનાવીએ તો કેવી રીતે બને તો કે હું કેરમ રમાડું છું, હું કેરમ રમાડું, રમું છું તો રમાડું છું, વાંચું છું તો વંચાવું છું, દોડું છું તો દોડાવું છું, બરાબર આવી રીતે ક્રિયાપદમાં ફેરફાર કરવા માત્રથી પ્રેરક વાક્ય રચના છે એ બતાવી શકાય છે। ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ તો કાર આગળ ચાલી, કાર આગળ ચાલી, હવે આની પ્રેરક વાક્ય રચના બનાવીએ તો કેવી રીતે બને તો કારનો કાર રહેશે, આગળનો આગળ રહેશે અને ચાલી તો ચલાવી, ચાલી તો ચલાવી, કાર આગળ ચાલી તો કાર આગળ ચલાવી। ચોથું ઉદાહરણ આપણે જોઈએ તો શિક્ષક લખે છે, બરાબર આ સાદી વાક્ય રચના છે। હવે આ વાક્ય રચનામાં આપણે જોઈએ તો લખવા માટેની ક્રિયા કોણ કરે છે તો કે શિક્ષક, બરાબર હવે આનું પ્રેરક બનાવવું હોય તો એ જ મૂળ કરતા પદને પ્રેરિત કરતા બનાવી શિક્ષક લખે છે તો શિક્ષક લખાવે છે, લખે તો લખા, વાંચે તો વંચાવે, દોડે તો દોડાવે, રમે તો રમાડે,
बोले तो बोला अभी रीते क्रियापद मां फेरफार करवा की फेर वाक्य रचना बनावी शकाय छे क्या तुझे पांचवी उदाहरण जोई तो माधुरी लालरडू गाए छे बराबर साधी वाक्य रचना छे माधुरी એ કરતા પર છે હલડું ગાવા માટે ક્રિયા કરે છે હવે વિદ્યાર્થી મિત્રો કયો જોઈ અને કેવી રીતે બનાવી શકાય માધુરીનું માધુરી રહેશે હલડું હલડું રહેશે અને ગાય તો સુખી જશે લોબડા ગાય તો લોબડા રહેશે પહેલામાં ગાવા માટેની ક્રિયા ખુદ કરવી પણ પ્રેરક વાક્ય રચના બનાવી તેમાં ખુદ નહીં બીજા પાસે એ દોડા રહેશે માધુરી હલડું દોડા રહેશે પોતે ગાતી બીજાને ગાવા માટે પ્રેરે રિંકુ દોડે છે તો રિંકુ દોડાવે છે દોડે તો દોડાવે નાચે તો બચાવે અમે તો રમાય નાચે તો નચાવે બોલે તો બોલા પાર્થ બદામ ખાય છે આમાં બદામ ખાવા માટેની ક્રિયા કોણ કરે છે તો કે પાર્થ પાર્થ બદામ ખાય છે તો પાર્થ બદામ ઉડાવે છે ખાય તો ખવડાવે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી ગ્રામરની અંદર પ્રેરક વાક્ય રચનાનો અભ્યાસ કર્યો એની અંદર આપણે જોયું કે પ્રેરક વાક્ય રચના કોને કહેવાય તો કે કોઈ પણ પ્રકારના વાક્યમાં ક્રિયાપદની અંદર જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ છે વ્યક્ત થયો હોય તો તેવી વાક્ય રચનાને પ્રેરક વાક્ય રચના કહેવામાં આવે છે સાદી વાક્ય રચનામાંથી પ્રેરક વાક્ય રચના બનાવવા માટે તમે મૂળ કર્તાને પ્રેરક કે પ્રેરિત બનાવીને પણ કરી શકો અથવા અન્ય પ્રેરિત કર્તા ઉમેરીને પણ પ્રેરક વાક્ય રચના બનાવી શકો છો આપણે એ સાદી વાક્ય રચનામાંથી પ્રેરક વાક્ય રચના બનાવવાના આપણે એ સાક્ષાત ઉદાહરણો જોયા એની અંદર આપણે જોયું કે ભાઈ હું વાર્તા વાંચું છું તો હું વાર્તા વાંચું છું કેરમ રમું છું તો હું કેરમ રમાડું છું કાર આગળ ચાલે તો કાર આગળ ચલાવી શિક્ષક લખે છે તો શિક્ષક લખાવે છે માધુરી લાલડું એ ગાય છે તો ગવડાવે છે રિંકુ દોડે છે તો રિંકુ દોડાવે છે પાંચ બદામ ખાય છે તો પાંચ બદામ ખવડાવે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સાદી વાક્ય રચનામાંથી પ્રેરક વાક્ય રચના કેવી રીતે બનાવવું એ આપણે સારી રીતે આવડી ગયું પણ જો આપણે આનો અભ્યાસ નહીં કરીએ તો ભૂલી જશું દરેક વિદ્યાર્થીઓ દસ સાદા વાક્ય રચનાના ઉદાહરણ લખવાના અને એ જ સાદા વાક્યોને એ પ્રેરકમાં એ રૂપાંતરિત કરવાના નમસ્કાર